નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ એક્સપ્રેસમાં હું ગાયત્રી સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ વિદેશ અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ એક નજર કરી લઈએ. ભાવનગર જિલ્લાના વલભીપુરના પાટણા ગામે હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાટણા ગામ પાસે જંગલ વિસ્તારમાં નવજાત બાળકી મળી આવતા ભાગદોડ મચી હતી, જેની તપાસમાં બાળકીને ત્યજી દેવામાં આવી હોવાની ચકચાર મચી છે. પાટણના સિદ્ધપુરમાં સરકારી ડેન્ટલ કોલેજના ડીનનો વિડીયો વાયરલ થયો છે. સિદ્ધપુર સરકારી ડેન્ટલ કોલેજનો ડીન ધર્મેન્દ્ર શાહ ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરવા માટે જોવા મળ્યો હતો, જે મામલે એક નાગરિકે વિડીયો રેકોર્ડ કરતા ડીન ક્લિનિક છોડી ભાગ્યા હતા. સુરતના માંડવી તાલુકાની એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટ લીલા સામે આવી છે, જેમાં હાર્દિક સુધીર પંડ્યા નામનો એક લંપટ શિક્ષક આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી સગીર વયની માસૂમ બાળકીઓ સાથે અણછાજતું વર્તન કરતો હતો. છેલ્લા 3-4 મહિનાથી શારીરિક અડપલા કરી રહ્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર યુવકની ચકચારી હત્યાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. રિવરફ્રન્ટ અને વિરમગામમાં થયેલી મિત્રોના મોત મામલે વિગતો સામે આવી છે. મિત્રએ જ મિત્રની હત્યા કરીને આપઘાત કર્યો હતો. સ્મિત ગોહિલે રવિન્દ્ર લુહારની હત્યા કરી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે, જેમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટે શરતી જામીન આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે. રેસનિંગ દુકાનધારકોની હડતાલ મામલે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મંત્રી કુંવરજી બાવળિયાએ રેસનિંગ દુકાનધારકોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો કર્યો નથી, પ્રજા પરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના સંકેતો જોવા મળી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કર્યા બાદ હવે સંગઠનમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ઈડીની ટીમે આજે સવારે દિલ્હી સરકારના અન્ય મંત્રીના ઘરે પણ દરોડા પાડ્યા છે. કેન્દ્રની મોદી સરકાર માટે થોડા દિવસોમાં ફરી એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ફરી એક દેશની ઇકોનોમી દુનિયામાં સૌથી ઝડપી વધતી જણાઈ રહી છે, જેને લઈ તમામ ગ્લોબલ એજન્સીઓએ સ્વીકાર્યું પણ છે અને સરાહના પણ કરી છે. જમીન સંપાદન મામલે રાજ્યપાલને હાજર થવા માટે સમન્સ મોકલવા મામલે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે સમન્સ મોકલનાર એસડીએમને અને કોર્ટ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. ઇઝરાયેલની સેના ગાઝામાં બોમ્બમારી કરી રહી છે. હમાસે જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં વિદેશી બંધકોને મુક્ત કરી દેવામાં આવશે. હમાસે કસમ લીધી છે કે ગાઝાને ઇઝરાયેલી સેનાનું કબ્રસ્તાન બનાવી દેશે. બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના કિંગ ખાનના જન્મદિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘર મન્નતની બહાર અડધી રાત્રે ચાહકોની ભીડ એકઠી થઈ હતી અને ચાહકો તેમના સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે બેતાબ હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે હાલ વિશ્વકપમાં તે પોતાની બેટિંગનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે, પરંતુ સાથે તે પણ કહ્યું હતું કે તે પોતાનું બેટ વિચારીને ઘુમાવે છે. રોહિતે વિશ્વકપમાં અત્યાર સુધી અમુક શાનદાર ઇનિંગ રમી છે, જેમાં તેમના ઘણા સાહસિક શોટ ચર્ચામાં રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.